कमल नो क, तो शू बन जाए बाड़क
આવશે બરોબર એટલે મેં તમને સમજાવ્યું કે આને શું કહેવાય એકમાત્ર હવે નીચે અને આખું બોલો તો એક શું કહેવાય એક હવે નીચે કેટલા છે બે તો ચાલો બે ના અહીંયા બાજુનું ખાનું છે તે આપણે શું કરવાનું છે નજરી લીટી એટલે કે ડેશ હવે એના બાજુના ખાનામાં આપણે લખીશું પહેલા શું લખીશું બ બતકનો બ ચાલો લખો બતકનો બ એની માથે આપણે શું કરવાનું છે માત્ર એક માત્ર શું કરવાનો એક માત્ર આને શું વંચાય બે શું વંચાય બે હવે નીચે શું છે ત્રણ ત્રણ છે ને તો ચાલો ત્રણ ના બાજુના ખાનામાં જરી લેતી કરો કહી દે હવે ત્રિશુળનો ત્ર લખવાનો છે કેવી રીતના લખાય બાળકો તમને બધાને કેમ ફોર કાઈટ લખતા આવડે છે આવી રીતના આવડે ને તો કેમ ફોર કાઈટ માં આ બાજુ ત્રાસી લીટી હોય અને ત્રિશુળનો ત્ર માં લીટી કરી અને એક લીટી આ ત્રાસી આ બાજુ જવા દેવાની એક લીટી આ બાજુ જવા દેવાની આપણે કે ફોર કાઈટ કેવો કરવાનો ઊંધો એટલે આપણો શું બની જાય ત્રિશુળનો ત્ર તો ચાલો આ કે હજી એક વાર શીખવા પહેલા ઊભી લીટી પછી અહીંયા વચ્ચે ને આમ ત્રાસી લીટી કરવાની અહીંયાથી બીજી ત્રાસી લીટી કરવાની શું થયું બાળકો ત્રિશુળનો ત્ર તો ચાલો અહીંયા આપણે આ બને એક માત્ર બે લખો ને એની નીચે લખીશું હો પહેલા તો શું કરવાનું ઊભી લીટી પછી આમ બે ત્રાસી લીટી કરવાની ચાલો લખો ત્ર ત્રિશુળનો ત્ર પછી ત્રણ આપણે અણ બોલાય કે નહીં તો પાછળ શું લખવાનું અણ ફેનો અણ તો અહીંયા આપણે બાજુના ખાનામાં લખીશું અણ ફેનો અણ આને શું બોલાય ત્રણ શું બોલાય ત્રણ હવે ત્રણ પછી શું આવે બાળકો ચાર તો જો અહીંયા નીચે ચાર લખેલા છે તો ચાલો ચાર લેખા છે એની બાજુમાં ડેશ કરો તો કયો મતલબ આ ખાનામાં જ કરવાનું છે હું જેમ લખું ને એમ જ લખવાનું છે વ્યવસ્થિત જો ગંદુ હોય ને તો ભૂસી નાખજો નહીં તો અહીંયા હું જ્યારે ચેક કરાવવા આવશો ત્યાં ડેશ કાઢી નાખીશ એટલે ગંદુ નહીં કરતા વ્યવસ્થિત સારા અક્ષરે લખજો ચાલો આ ડેશ કર્યો છે ચાલો એના બાજુના ખાનામાં આવો આવ્યા હવે ત્યાં આપણે શું લખીશું પહેલા અહીંયા તો ચ ચકલીનો ચ લખો હવે ચકલીના ચ ની બાજુમાં આપણે શું કરવાનો છે કાનો તાને શું બોલાય ચને કાનો ચા હવે એના બાજુના ખાનામાં શું લખીશું ર રમકડાનો ર તાને આખું શું વંચાય ચારો શું બોલાય ચારો હવે નીચે અહીંયા જો પાંચ છે તો પાંચ પાંચ લખેલા છે એના બાજુના ખાનામાં ચાલો જરી લીટી કરો તો કઈરી ચાલો હવે એના બાજુના ખાનામાં આપણે શું લખવાનું છે પ પતંગનો પ ચાલો લખો તો પતંગનો પ ચાલો હવે એના બાજુમાં આપણે શું કરવાનું છે કાનો આને શું કહેવાય કાનો હવે આ પા લખો હવે પાની માથે શું પાછું કરવાનું છે મીંડું પા બરોબર હવે એના બાજુના ખાનામાં આપણે ચાલો લખીશું પાંચો એમ બોલાય ને પાંચો તો પાછળ શું આવશે અહીંયા ચ ચકલીનો ચ તો ચાલો અહીંયા લખીશું ચ ચકલીનો ચ બોલો તો પાંચ શું બોલાય પાંચ હવે નીચે કેટલા છે બાળકો છ છે ને છ તો અહીંયા છ લખ્યા છે ત્યાં અહીંયા બાજુના ખાનામાં જરી ક્લિટી કરો કઈ રી હવે
એના બાજુના ખાનામાં 6 આપણે શું બોલ્યા 6 જેવું બોલાય ને એટલું એવું જ લખાય એટલે 6 માં કયો 6 આવ્યો 6 છત્રીનો 6 તો આપણે ખાલી અહીંયા છત્રીનો 6 કરવાનો છે શું બોલાય 6 હવે 6 પછી શું છે 7 તો ચાલો 7 લખ્યા છે એના બાજુ ખા એના બાજુના ખાનામાં જરીક લીટી કરો કઈ રીતે હવે અહીંયા આપણે શું લખવાનું છે સ સસલાનો સ બરોબર સસલાનો સ લખો એના બાજુમાં શું કરવાનો છે કાનો આને શું બોલાય સને કાનો સા આપણે સા બોલીએ સાત બોલીએ તો પહેલા શું બોલાય સાત તો પાછળ શું બોલાવું તો આપણે અહીંયા સા લખો અહીંયા શું લખવાનો છે તો અહીંયા લખીશું તો તલવારનો તો તો બોલો તો સાત શું બોલાય સાત બરોબર હવે સાત પછી શું છે બાળકો આઠ તો આઠ લખ્યા છે ચાલો એના બાજુના ખાનામાં આપણે શું કરીએ જરી લીટી હવે આઠ આઠમાં પહેલા શું લખાય આઠ તો પહેલા શું આવે અનેકાનો આ તો અહીંયા આપણે ખાનું છે તો પહેલા શું લખીશું અ અજગરનો અ બરોબર એની બાજુમાં શું કરવાનો છે કાનો આને શું બોલાય અનેકાનો આ હવે આઠ ખ બોલાણો તો પાછળ શું લખવાનો ઠળિયાનો તો ચાલો લખો તો નવા પૈસે લખવાનું છે ક્યાં લખવાનું છે નવા પૈસે ઉપર તો પહેલા
मोटी संख्या फरतो गोल करो। શું કરવાનું છે? મોટી સંખ્યા ફરતું ગોળ કરવાનું છે। અહીંયા બધે મે સંખ્યા લખી નાખી છે, તો એમાં આપણે જોવાનું છે કે નાની સંખ્યા કઈ છે અને મોટી સંખ્યા કઈ છે। આ મે તમને ચોપડીમાં શીખવાડી દીધું ને, તો હવે આજે આપણે બુકમાં કરવાનું છે। હવે બુકમાં જો અહીંયા મે પહેલા શું લખ્યા છે, એક અને બે, તો આપણે કઈ સંખ્યા ઉપર કરવાનું છે ગોળ? મોટી સંખ્યા ઉપર। તો એક અને બે માંથી મોટું કોણ છે? તો કે બ વડે બે છે ને મોટા, કેમ કે એક પહેલા આવે ને બે પછી આવે, એટલે એક પહેલા એટલે કેવા કહેવાય? નાના, અને બે પછી આવે એટલે કેવા કહેવાય? મોટા। તો આપણે અહીંયા બગડે બે ઉપર ગોળ કરીશું। ચાલો કરજો અમારી સાથે। ચાલો થઈ ગયો। હવે નીચે કેટલા છે બાળકો? એકડે ચોકડે 14 અને બંને એકડા 11। તો એકડે ચોકડે 14 ને બંને એકડા 11 માં મોટું કોણ છે? ચાલો આપણે બંને એકડા 11 ની લાઈન બોલીએ, બરોબર? બંને એકડા 11, તો અહીંયા છે, પછી એકડે બગડે 12, એકડે તગડે 13 અને એકડે ચોકડે 14, તો ત્યાં આપણે અટકી જવાનું છે। 14 આવ્યા ને એટલે અટકી જવાનું, તો 14 ક્યાં આવ્યા લાઈનમાં? બીજે આવ્યા। 11 ક્યાં આવ્યા? ઉપર, તો 11 કેવી સંખ્યા કહેવાય? નાની, અને 14 કેવી કહેવાય? મોટી। તો આપણે સેના પર કોણ કરવાનું છે બાળકો? 14 ઉપર કયો? હવે જુઓ અહીંયા કઈ લાઈન છે? બગડાની લાઈન છે। બગડે પાછળ 25 અને બગડે આખરે 28, તો 25 ને 28 માં મોટું કોણ છે? તો ચાલો આપણે બગડે એકડે 21 ની લાઈન બોલીએ, બરોબર? બગડે એકડે 21, પછી બંને બગડા 22, બગડે તગડે 23, બગડે ચોકડે 24 અને બગડે પાછળ 25 આવ્યા, અને છેલ્લે છે 28, તો આપણે 28 સુધી બોલવાનું। પછી બગડે છગડે 26, બગડે સાંકડે 27 અને બગડે આઠડે 28, તો 28 ક્યાં આવ્યા? લાઈનમાં નીચે આવ્યા, આવ્યા ને, અને બગડે પાછળ 25 પહેલા હું આવ્યું, આગળ આવ્યા કે નહીં? એટલે એ કેવી સંખ્યા કહેવાય? નાની, અને બગડે આઠડે 28 કેવી કહેવાય? મોટી। તો ચાલો આપણે અહીંયા બગડે આંકડે 28 લખેલા છે તેના પર ગોળ કરવાનું છે। ચાલો થઈ ગયું। હવે અહીંયા કેટલા છે? 5 અને અહીંયા કેટલા છે? 9, તો 5 અને 9 એમાં મોટું કોણ છે? પહેલા આપણે અંક બોલીએ તે પહેલા કોણ આવે? 1 2 3 4 5, 5 પહેલા આવ્યા, પછી આપણે પાછું બોલીએ 6 7 8 9, તો 9 ક્યાં આવ્યા? નીચે, અને 5 પહેલા આવ્યા, તો 5 કેવી સંખ્યા કહેવાય? નાની, અને 9 કેવી સંખ્યા કહેવાય? મોટી। તો આપણે આ 9 છે તેના પર ગોળ કરવાનું છે। ચાલો અહીંયા કેટલા લખેલા છે? 30 અને અહીંયા કેટલા છે? 22, તો 30 ને 22 માંથી મોટું કોણ છે? ચાલો આ તો હું તમારે જાતે કરવાનું છે, હા, પહેલા કરો હું પછી જ કરીશ। પહેલા લાઈન બોલો બગડે એકડે 21 ની, એમાં પહેલા આવે કેવું કહેવાય? નાનું, અને પછી આવે કેવું કહેવાય? મોટું। તો ચાલો લાઈન બોલો અને પછી કરો, હું છેલ્લે કરીશ। બંને માંથી મોટી કોણ છે? તો કે તગડે વિંડે 30, આપણે બગડે એટલે 21 ની લાઈન બોલીએ તો પહેલા 22 આવે અને પછી 30 આવે, એટલે 30 કેવી સંખ્યા કહેવાય? મોટી। ચાલો બધા આટલું થઈ ગયું, અને આમાં પણ આ તમે લખો ને ત્યારે મમ્મીને કહેજો કે આટલા ફરજિયાત ખાના છૂટવા જોઈએ, જેમ મેં અહીંયા બોર્ડ ઉપર લખેલું છે એવી જ રીતના ખાના છોડીને લખવાનું છે, બરોબર? ભેગું ભેગું કોઈ લખવાનું નથી। અહીંયા જો આ બે નજીક લખ્યા તો અહીંયા બે ખાના છોડવાના, પછી એની નીચે અહીંયા બે લખ્યા,
પછી અહીંયા બે ખાના છોડીને આ બે ગયા લખવાનું એટલે આવી જ રીતે દવા લખવાનું છે એટલે વ્યવસ્થિત સારું લાગશે ગંદુ લાગશે નહીં ચાલો હવે નીચે આપણે મોટી સંખ્યા શીખી ગયા હવે નાની સંખ્યા પરતું શું કરવાનું છે ચોરસ કે નાની સંખ્યા ફરતું ચોરસ કરો તો આમાં આપણે હવે નાની સંખ્યા ઉપર ચોરસ અહીંયા ગોળ કર્યો અહીંયા શું કરવાનું છે ચોરસ તો ચાલો અહીંયા હવે આપણે શું લખેલું છે 6 વડે 6 અને અહીંયા 7 વડે 7 તો આમાં આપણે નાની સંખ્યા જોવાની છે 6 નાના કે 7 નાના તો ચાલો લાઈન બોલો તો 1 2 3 4 5 6 અને 7 તો આપણે બોલીએ તે પહેલા શું આવે 6 તો 6 કેવી સંખ્યા કહેવાય નાની તો ચાલો નાની ઉપર આપણે શું કરવાનું છે ચોરસ વ્યવસ્થિત ચોરસ બનાવજો હો ચાલો બનાવ્યો હવે નીચે અહીંયા કેટલા છે આ 0 છે અને આ 2 છે તો 0 કેવી સંખ્યા કહેવાય નાની અને 2 કેવી કહેવાય મોટી તો ચાલો આપણે તેના ઉપર ચોરસ કરીશું 0 ઉપર ચાલો થઈ ગયો હવે અહીંયા કેટલા લખેલા છે 19 અને અહીંયા કેટલા લખેલા છે બાળકો 15 તો 19 ને 15 માંથી નાની સંખ્યા કઈ છે તો ચાલો 11 ની લાઈન બોલો એટલે આવડશે 11 12 13 14 15 16 17 18 અને 19 અહીંયા 19 આવ્યા એ મોટી છે તો પહેલા 15 આવી ગયા કે નહીં આવ્યા ને તો 15 કેવી સંખ્યા કહેવાય નાની તો ચાલો આપણે 15 ઉપર ચોરસ કરવાનું છે વ્યવસ્થિત કરજો ચાલો થઈ ગયો અહીંયા જુઓ કેટલા છે 24 અહીંયા કેટલા છે 21 તો 24 ને 21 માંથી નાની સંખ્યા કઈ છે બાળકો 21 નાના છે કે 24 નાના છે તો આપણે પહેલા અંક બોલીએ ચાલો બગડે એટલે 21 ની લાઈન બોલો તો 21 22 23 અને 24 21 ક્યાં આવ્યા પહેલા અને 24 ક્યાં આવ્યા પાછળ તો 21 કેવી સંખ્યા કહેવાય બાળકો નાની તો આપણે બગડે એટલે 21 છે એના પર ચોરસ કરીશું ચાલો હવે નીચે આ કેટલા લખેલા છે 29 અહીંયા કેટલા લખેલા છે 26 તો 29 ને 26 માં નાની સંખ્યા કઈ છે તો પાછી આપણે બગડાની લાઈન બોલીશું ચાલો બોલજો હા બગડે એકડે 21 પછી 22 પછી 23 24 25 અને 26 તો આવ્યા ને 26 પછી પાછું બોલીએ અહીં સુધી 27 28 અને 29 તો 29 ક્યાં આવ્યા પાછળ એટલે કેવાય મોટી અને 26 ક્યાં આવ્યા પહેલા તો 26 કેવી સંખ્યા કહેવાય નાની તો ચાલો આ બગડે છગડે 26 છે એટલે તેના પર ચોરસ કરીશું ચાલો થઈ ગયું તો આનો ખ્યાલ છે ને તમને જો આમાં ખ્યાલ નો આવે ને તો વિડિયો 2-3 વખત જોઈ લેજો કે ખ્યાલ આવે છે છતાં પણ ખબર ન પડે તો મમ્મીને કહેજો કે સમજાવે બરોબર કે નાની સંખ્યા કોને કહેવાય અને મોટી સંખ્યા કોને કહેવાય અને અંકમાં પણ તમારે સારા અક્ષરે રોજ એક વખત લખી નાખવાનું હોય એટલે તમને આવડી જશે શબ્દમાં અને અંકમાં બરોબર જય શ્રી કૃષ્ણ બાળકો